વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની 70મી વર્ષગાંઠ નિમિત્તે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિકાસ વંચિતો દિવ્યાંગો માટે સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જન કલ્યાણે સમર્પિત નિર્ણાયક સરકારના આધાર સ્તંભ વડાપ્રધાન નરેન્દ્રજી મોદીની 70મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા 17મી ઓગસ્ટ ગુરુવારે ગરીબ અને વિકાસથી વંચિતોને વિકલાંગોને સહાયભૂત થવાનું આયોજન કરવામાં આવેલ. સવારે 8 વાગે માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ મધ્યે દર્દીઓને નાસ્તો અને ફ્રૂટ તથા 40 દર્દીઓને કપડાં વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ રામકૃષ્ણ કોલોની શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવેલ. નાની બાલિકાઓના સાંસદ તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવી પ્રથમ હપ્તાની રકમ ભરવામાં આવશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમા પોલિસી કાઢવામાં આવશે. ભુજ ઇંગ્લિશ સ્કૂલ રોડ ઉપર વૃક્ષારોપણ, રનબસેરા નિરાધાર ઘર વિહોણા લોકોના આશ્રય સ્થાને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત યોજનાને પ્રેરણાદાયી ગીતથી બિરદાવતા ગીતનું લોન્ચિંગ પ્રદેશ ભાજપા આત્મનિર્ભર ભારત યોજનાને પ્રેરણાદાયી ગીતથી બિરદાવતા ગીતનું લોન્ચિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા વિડીયો કોન્ફરન્સથી કરવામાં આવશે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે કચ્છના યુવા સાંસદ અને સેવા શબ્દ સાથે ભરાયેલા એવા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, જેમના નેજા હેઠળ આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને સૌ પ્રથમ સવારે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં જે દર્દીઓને નાસ્તો, કેક, ફ્રૂટ અને 45 જેટલા દર્દીઓને વસ્ત્રદાન કરી અને સેવા કાર્યક્રમની અમે શરૂઆત કરી. ત્યારબાદ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના કાર્યાલયમાંથી પ્રતિકરૂપે 10 દિવ્યાંગોને અને 70મા જન્મદિવસ નિમિત્તે 70 દિવ્યાંગોને આજે સાધન વિતરણનું આયોજન કર્યું છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગની સુકન્યા યોજના, જેમનું ખાતું ખોલાવી 10 વર્ષથી નીચેની દીકરીઓ, 70 જેટલી દીકરીઓને પ્રથમ હપ્તાનું ચૂકવણું માનનીય સાંસદશ્રી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ ભુજ ઇંગ્લિશ રોડ ઉપર 70મા જન્મદિવસ નિમિત્તે 70 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આદરણીય સાંસદ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો સેવા સપ્તાહ રૂપે કરવામાં આવ્યા હતા અને જોગાનુજોગ આજે મારો પણ જન્મદિવસ છે અને ખૂબ જ આનંદ થાય છે કે એક ભારતના વરિષ્ઠ પ્રધાનમંત્રી સાથેની જન્મ તારીખ સાથે જ્યારે તારીખ મળતી હોય ત્યારે અંદરથી પણ એક આ દિવસ ઉજવવાની આનંદની લાગણી થતી હોય છે. અને વિશેષ તો હું ધન્યવાદ આપીશ કે જ્યારે પણ અમે સેવાની અપીલ કરીએ છીએ અને જ્યારે પણ સેવા શબ્દ આવતો હોય છે ત્યારે માનનીય યુવા સાંસદ શ્રી હરમેશ હરેક કાર્યક્રમો માટે લીલી ઝંડી આપી અને સેવા કાર્યક્રમને વધાવતા હોય છે. આજે 6 થી 7 અલગ અલગ કાર્યક્રમોને પણ વધાવ્યા છે. વિશેષમાં જે રોડ પર અખડતા ભટકતા લોકો હોય એમની પણ રિક્વેસ્ટને માનનીય સાંસદશ્રીએ સ્વીકારી અને એમને પણ વિશિષ્ટ ભોજન કરાવવા માટેનું આજે બપોરે આયોજન છે રેન બસેરા મધ્યે. તો આજે આ પ્રમાણે વિશિષ્ટ સેવાના કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આપણા લોકલાડીલા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિવસ અનુસંધાને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એવામાં માનસિક આરોગ્ય કેન્દ્રમાં કપડાં વિતરણ, ફ્રૂટ વિતરણ, નાસ્તો તેમજ સાધન સહાય, સરસ સુકન્યા નિધિમાં છોકરીઓને કન્યાઓના ફોર્મ ભરી અને શાસન દ્વારા એમનું પણ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ, આવા અનેકવિધ કાર્યક્રમો આજે યોજી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. અને આજરોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબના હાથો દ્વારા આજે એક ગુજરાતનો એક કલાકારો દ્વારા ગીતનું એક એપ લોડ કરવામાં આવી છે, જેનો આજે પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આવા અનેકવિધ આજે શાસનશ્રી દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી શુભકામના. શુભેચ્છક જગત વ્યાસ, નગર સેવક ભુજ નગરપાલિકા.